વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગુરુ લક્ષમાં. આજે આપણે ધોરણ 10નું તેમાં પણ ગણિતનું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રમાં આપણે જોવાના છીએ. પ્રશ્નપત્ર નંબર 4, એના આપણે વિભાગ બી અને સીની વાત કરવાના છીએ, સાથે ડી પણ. તો વિભાગ બીનો પહેલો સવાલથી જ આપણે શરૂઆત કરીશું. પ્રથમ પદ અને તફાવત આપેલો છે. પ્રથમ પદ એ બરાબર 6 છે અને તફાવત છે ડી બરાબર -12. તો એનનો ફોર્મ્યુલા રાખીશું, એન બરાબર એ વત્તા એન માઇનસ 1 અને ડી -12 બરાબર 6 વત્તા એન માઇનસ 1 -0.5 -12 -6 બરાબર એન માઇનસ 1. તો તમને મળશે -0.5 -18 છે અને આ બાજુ એન માઇનસ 1 -0.5. એનું સાદું અને સિમ્પલ સોલ્યુશન લાવીશું આપણે. તો તમને સોલ્યુશનથી જે જવાબ મળશે એ મળશે એન બરાબર 37. આગળ વધીએ. સમઘનનું ઘનફળ તમારે ગોતવાનું છે, બાજુઓ આપેલી છે. તો એનો ઘન અને ઘનફળ તમને આપેલું છે 512. 512 કોનું ઘનમૂળ છે એ તમને ખબર હોવી જોઈએ. 512 કોનું ઘનમૂળ છે એની ઉપરથી તમને ખબર પડી જશે. તો 512 8નું ઘનમૂળ છે, કારણ કે 8 8 64, 64 8 512. આગળ વધીએ 27 નંબરનો સવાલ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઢોકળીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે અને તે પત્તું રાણીનું હોય તેનું કુલ પરિણામ 4. તો ઘટના એ પત્તું રાણીનું હોય અને કુલ પરિણામ કેટલા? 32. તો પી એ બરાબર 4 ના છેદમાં 32. બેને ભાંગી નાખો તો થઈ જાય છે 4 1 4 અને 32 છે તો 13 4 32. 4 4 ઉડી ગયા, 1 ના છેદમાં 13. આનું તમે પરિણામ ગોતો તો તમને મળશે 0.076 પરિણામ મળશે. ચલો કુલ પરિણામ તમે જુઓ તો 3 લાલ દડા છે અને 5 કાળા, એટલે ટોટલ દડા કેટલા થયા? 8 થયા. તો થેલીમાંથી લાલ દડા નીકળે તેવી સંભાવના તમે ગોતો તો કેટલી થશે? 3 ના છેદમાં 8 થશે. અને એવી જ રીતે તમે જુઓ તો થેલીમાંથી કાળા રંગના દડા નીકળે તેવી સંભાવના કેટલી થશે? 5 ના છેદમાં 8 થશે. 5 ના છેદમાં 8. આગળ વધીએ. 29 નંબરનો સવાલ. 4x² - 3x - 1. 4x² - 4x + 1 તો કેટલા થયા? -3x. તો આપણે એની કિંમત મૂકી દઈએ તો 4x + 1 = 0, 4x = -1, x = -1 ના છેદમાં 4, a = 4 ને b = -3, c = -1. તો x + b, α + β તમને મળી જશે -b ના છેદમાં 4, એટલે કેટલું થશે? માઇનસ પ્લસ કરી દઈએ તો 3 ના છેદમાં 4. એવી રીતે α + β, α + β માં તમે જુઓ તો 1 - 1 ના છેદમાં 4, એમાં તમે કિંમત મૂકશો તો 1 × 4 અને 1 × 4 વત્તા -1 ના છેદમાં 4, તો તમને 4 - 3, તો 1 ના છેદમાં 4. એ રીતના α × β કરશો તો c·a − 1 = 4, તો 1 × −1 = 4 કરીએ તો −1 = 4 મળશે. 30. 1√2 × 1√√2 + 3√2 × 1√2, તો 1√2√2 + √3√2 આપણે કન્સિડર કરી શકું. 1√3√2 એવી જ રીતે 1√3√2 + √2√2. તો 1 થઈ જશે. હવે 1√3√2 આપણે ગણીએ તો 2√6 2 × 2, તો 2√6 તો 4 થઈ ગયું. ચલો 31 નંબરનો સવાલ જુઓ. તો ત્રિકોણ PABમાં AP = કર્ણ છે, AP = AB² + PB² આકૃતિ તમારે દોરવી પડશે. 26² + 10² + AB². 26² થશે 776, 10² થશે 100 વત્તા AB²
676 માંથી 100 બાદ કરીશું એટલે આપણને એ બીનો વર્ગ મળે છે. હવે 676 માંથી 100 બાદ કરીએ તો 576. હવે 576 કોનો વર્ગમૂળ છે? 24નો વર્ગમૂળ છે, કારણ કે 576 છે એનો આપણે વર્ગમૂળ લખવું પડે. તો વર્ગમૂળ કોનું છે? 24નું. ત્રિકોણ એબીસીમાં એસી કર્ણ છે જે 50 મીટરનો છે. અહીં સાઇન બરાબર એબીના છેદમાં એસી, એટલે આ એબી છે, આ એબી છે એના છેદમાં એસી. અને સાઇન 60 તમે જુઓ તો એબીને એસી જોઈએ તો એબી તમને ખબર પડે, એસી ખબર છે કેટલાનો છે? 50નું. તો વર્ગમૂળમાં 3ના છેદમાં 2 જે સાઇન 60ની વેલ્યુ છે, એબીના છેદમાં 50. એવી જ રીતે વર્ગમૂળ 3ના છેદમાં 2 ગુણ્યા 50 બરાબર એબી, તો એબી બરાબર 25 વર્ગમૂળમાં 3 તમને મળી ગયું. આ એક તમારું નાનું એવું સોલ્યુશન. આગળ ધારો કે વાય અક્ષ એબીનું પી ઓ એફમાં એમ જેમ એનનો ગુણોત્તરમાં વિભાજન છે. એક્સ વન બરાબર -2, એક્સ ટુ બરાબર -4, વાય વન બરાબર 1, વાય વન બરાબર વાય બરાબર 5. તો એક્સ યામ બરાબર એમ એક્સનો વર્ગ વત્તા એન એક્સ વન છેદમાં એમ વત્તા એન, એમ વાય વત્તા એન વાય વન એમ વત્તા એન. તો આ બધાની કિંમત મૂકીએ આપણે તો એમ 4 એન -2 એમ વત્તા એન. તો 4m -2n બરાબર 0, 4m બરાબર 2n. તો એમના છેદમાં n બરાબર 4ના છેદમાં 2 બરાબર 2ના છેદમાં 1. તો m જેમ n બરાબર 1ના છેદમાં 2. તો એવી જ રીતે 34 નંબરનો સવાલ જોઈએ તો z બરાબર l વત્તા f1 -f0, f1 -f0 -f2 ગુણ્યા h. તો 200 વત્તા 37 -21, જો 74 -21 -23 ગુણ્યા 100. તો 200 વત્તા 16/40 ગુણ્યા 100, તો 200 વત્તા 40 તો 240 તમને મળી જશે. વિભાગ સી 35. એક્સ 12 બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન 159 વત્તા 148 વત્તા 138 વત્તા 150 વત્તા 165, 165, 145, 152, 155, 160, 147 વત્તા 151 ના છેદમાં 12. તો 1836ના છેદમાં 12 તો તમને કેટલા મળ્યા? 153. આગળ મધ્યસ્થ અવલોકોને ચડતા ક્રમમાં ગોઠવો. 138, 145, 147, 148, 150, 151, 152, 155 આ બધાને તમે એન બરાબર 12 જે બેકી સંખ્યા છે એના વડે ભાંગીશું. એના છેદમાં 2નું અવલોકન, એના છેદમાં 2 વત્તા 1નું અવલોકન, એટલે 12 છઠ્ઠું અવલોકન અને 7મું અવલોકન આપણે લખવાનું છે. છઠ્ઠું અવલોકન છે 151 અને 7મું અવલોકન છે 152 ભાંગ્યા 2, 303 ભાંગ્યા 2 એટલે 151.5 તમને મળશે. ચલો 36 નંબરનો સવાલ. અહીં વર્ગ લંબાઈ સમાન નથી અને xi મોટો છે, તેમ છતાં અહીં પણ a બરાબર 200 અને h બરાબર 20 લઈને પદ વિચલનની રીતથી ઉપયોગ કરીએ આપણને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણેની માહિતી મળેલ છે. તો લીધેલી વિકટોની સંખ્યા f1 fi xi di ui fi ui, તો 20થી 60, 60થી 100, 100થી 150, 150થી 250, 250થી 350, 350થી 450. તો 20થી 60 તમે જુઓ તો 7, 60થી 100 જુઓ તો 5, 100થી 150 જુઓ તો 16, 150થી 250 જુઓ તો 12, 250થી 350 જુઓ તો 2, 350થી 450 જુઓ તો 3. એ રીતના ટોટલ કેટલી મળી? 45 fi મળ્યા. હાલો xi 40, 80, 125, 200, 300 અને 400, એમાંથી 200ને એ ધારી લીધો એટલે 0ની ઉપર -75, 120 ને 160, 100 ને 200. ચલો એ રીતના 0 ઉપર અહીંયા પણ સંખ્યા મળી ગઈ તો તમને fiui મળી ગયો. હાલો fiui મળ્યો -106, તો એ મૂકી દીધો -106. એક્સ બાર કેટલો છે તમારી પાસે? 200 એક્સ નથી હવે, પણ 200 આપણે આગલી સંખ્યા જોઈએ તો 200 વત્તા 20 અને આ -106ના છેદમાં 45, કારણ કે એચ તમારી પાસે છે એ, તો કેટલો મળ્યો? 152.89 મળ્યો. 37 નંબરનો સવાલ. 3x-y બરાબર 9 અને 2x-3y બરાબર 17. તો 3x-9 બરાબર વાય, વાયની કિંમત સમીકરણ 2માં મૂકતા 2x-3y બરાબર 17, 2x-3x-9 બરાબર 17, 2x-9x-27 બરાબર 17, 11x-27 બરાબર 17. તો 11x-17 વત્તા 27 તો 11x-44.
तो एक्स बराबर 44/11, तो एक्स बराबर 4। एक्स बराबर 4 ने 3x-9 = y मुकता 3x-9 = y 3×4 એટલે 12-9 અને વાય 12-9 એટલે 3 વાય બરાબર તમને 3 મળી ગયા। હાલો 38 નંબરનો સવાલ જોઈએ હવે। ઓકે 8x² - 22x - 21 = 0 તો a બરાબર 8 છે તમારી પાસે, b બરાબર -22 છે, c બરાબર -21 છે, તો d બરાબર b નો વર્ગ -4ac -22 નો આખા નો વર્ગ -4×8 - 21 તો 484 + 672 તો 1100 કેટલા થયા, 56। એક્સ બરાબર કેટલા થયા, -b + n - √d/2a તો -22 + n - √1156/2/8। હવે 22 - -384/16 તો 22 - 34/16 તો 22 - 34/16 મળે તે તો 22 ને 34 કેટલા થયા, 56/16 તો 7/2 અને -12/16 એટલે -3/4। આગળ જોઈએ તો 39નો નંબર એ બરાબર 34, ડી બરાબર -2, એન બરાબર 10 તો એન બરાબર a + n - 1 ના ડી 10 = 34 - n - 1 - b 10 - 34 = 3 - 1 - 2 તો 24 - 1 - 2 - 24/2 3-1 કરો તો -1 નીકળી જાય 12 = 3 - n - 1 તો 12 + 1 = n તો n = 13 મળી ગયો। હાલો સમ માટે SM = n/2 a + l 13/2 34 + 10 = 13/2 44 13 × 44 ને 2 વડે ભાંગો એટલે 22 13 × 22 = 286। આગળ વધીએ 40। પી એ રેખાખંડ એબીનું મધ્યબિંદુ છે, પી ના યામ એબીનું મધ્યબિંદુ છે, 2-3 = x + 1/2 y + 4/2 તો 2 = x + 1/2 -3 = y + 4/2 જો 4 = x + 1 4-1 = x x = 3 -6 = y + 4 તો -6 અને -4 તો -10 y = 10। ચલો 41। આપેલા શંકુના આડા છેડના આકારના પ્યાલા માટે મોટી ત્રિજ્યા r1 સેમી 4/2 સેમી = 2, નાની ત્રિજ્યા r2 2/2 સેમી = 1 સેમી અને ઊંચાઈ h = 14 સેમી। પ્યાલાની સમતા શંકુના આડછેદનું ઘનફળ 1/3 πh r1² + r2² + r1 r2 = 1/3 × 22/7 × 14 2² + 1² + 2 × 1 = 1 સેમી ઘન 1/3 × 44 × 7 સેમી ઘન 308/3 102 2/3 સેમી ઘન આમ આપણે પ્યાલાની સમતા 102 2/3 સેમી ઘન। જે વ્યક્તિને સંખ્યા 25 મળવાની સંભાવના વધારે હોય તેની તક વધુ છે, જ્યારે બે પાસે એક સાથે ફેંકવામાં આવે ત્યારે મળતા પરિણામોની સંખ્યા 36 થાય છે અને બે પાસા પર મળતી સંખ્યાઓનો ગુણાકાર ઓછામાં ઓછો 1×1 અને વધુમાં વધુ 36 × 6 થાય છે। તે 36 પરિણામો પૈકી માત્ર એક જ પરિણામ 5/5 બે પાસા પર અંકોનો ગુણાકાર 25 થાય છે, P1 = P2 ને પરિણામ 25 મળે છે, તેની સંભાવના = 1/36। રેનાને 1/5 ફેંકે છે, આથી તેને 1 2 3 4 5 6 પૈકી કોઈ પણ એક સંખ્યા મળે છે, રેનાને 5 મળે છે તો કુલ પરિણામની સંખ્યા 6, રીના પાછા સાનુકૂળ પરિણામ સંખ્યા 1 છે। P2 રીનાના પરિણામની 25 મળે તેવી સંભાવના 1/6 સ્પષ્ટ છે, 1/6 ગ્રેટર છે 1/36 એટલે કે P2 > P1 આમ પરિણામ તરીકે સંખ્યા 25 મેળવવાની તક રીના પાસે વધારે છે। વિભાગ ડીનું સોલ્યુશન આપણે આગલા વિડીયોમાં જોઈશું, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો તમને મળી જશે। થેન્ક યુ ફોર વોચિંગ।